દિવસના તાપમાનમાં આંશિક વધઘટ સાથે કચ્છમાં આજે પણ વાતાવરણની વિષમતા યથાવત રહી છે. 38.7 ડિગ્રી સેલ્સિયસ સાથે કંડલા પોર્ટ રાજ્યમાં સૌથી ગરમ કેન્દ્ર બની રહ્યું હતું, તો 38.6 ડિગ્રી સાથે નલિયા ગરમીમાં રાજ્યમાં બીજા ક્રમે રહ્યું હતું. અને હવે એક નજર તાપમાનના આંકડાઓ પર. અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. બુલેટિન પૂર્ણ કરતા પહેલા એક નજર ફરી એકવાર આજના મુખ્ય સમાચાર પર. કચ્છભરમાં ભક્તિભાવપૂર્વક ધનતેરસની થઈ ઉજવણી, ઘેર ઘેર થયું લક્ષ્મી પૂજન. સોના ચાંદી બજારમાં નીકળી ભરપૂર ગરાકી. દ્વિચક્રી અને ફોર વ્હીલર વાહનોનું પણ ધૂમ વેચાણ. કચ્છભરમાં 26 વાડીઓમાં કિંમતી કેબલની ચોરી કરનારી 9 જણાની ગેંગ ઝડપાઈ. ભુજના ભંગારવાડે કેબલ વેચવા આવેલા ખાવડાના જૂના દેડિયાના કેબલ ચોર જબ્બે. કચ્છની જેમ રાજ્યના પ્રત્યેક જિલ્લામાં કરુણાધામ જેવી આધુનિક પશુ હોસ્પિટલ ઊભી કરવા સરકારની વિચારણા, તારાચંદ છેડાનો નિર્દેશ. કરુણાધામમાં ગૌ સંવર્ધન મંત્રીએ કર્યું ગૌપૂજન. સસ્તા ભાવે સોનાના બિસ્કીટ વેચવાના બહાને ગાંધીધામના દલિત યુવક સાથે 14 લાખની છેતરપિંડી. ભુજની કુખ્યાત ચીટર ત્રિપુટીનું પરાક્રમ, પોલીસે હાથ ધરી તપાસ. અને લાંબી રજૂઆતો બાદ આખરે ભુજમાં ફરસાણ અને મીઠાઈના ભાવનું થયું બાંધણું. ફરસાણના ભાવ કિલોએ 140 થી 160 રૂપિયા, મીઠાઈમાં કિલોએ 150 થી 280 રૂપિયા સુધીનો ભાવ. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. ઉપસ્થિત થઈશું આવતીકાલે. નમસ્કાર.